मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप दशक धर्म लक्षणम एटले धर्मना जे दस लक्षणों छे एना विषेनी माहिती मेळवीशुं। प्रास्ताविक जोईए, संस्कृतनुं धार्मिक साहित्य श्रुति अने स्मृति एम बे रीते विभाजित थयेलू छे, जेमांथी जे श्रुति छे तेनो एक आशय अपरिवर्तनशील धर्म साहित्य छे, जेमां कोई परिवर्तन एटले के फेरफार न थई शके તેવું ધર્મ સાહિત્ય। એવા સાહિત્યમાં ઉપદેશેલી વિગતો ઉપર કોઈ કાળનો કે કોઈ દિશાનો પ્રભાવ પડતો નથી, એટલે કે દેશ કે દિશાનો કે કાળનો પ્રભાવ જોવા મળતો નથી। આ રીતે જોતાં શ્રુતિશાસ્ત્રના વિધાનો સાર્વકાલિક અને સાર્વભૌમિક હોય છે, એટલે કોઈ પણ સંજોગોમાં એમાં કોઈ બદલાવ આવી શકે નહીં એવા વચનો। જ્યારે સ્મૃતિશાસ્ત્રમાં ઉપદેશેલી વિગતો ક્યારેક દેશ કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ તેમાં જોવા મળે છે। આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતાં જુદા પણ હોઈ શકે છે, એટલે કે શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય। સ્મૃતિ છે એટલે કે યાદ રાખવાની બાબતો છે જે ક્યારેક ભૂલાઈ પણ જાય, દેશકાળ પ્રમાણે તેમાં ફેરફાર પણ આવી શકે, પણ શ્રુતિ સાહિત્ય છે એની અંદર કોઈ પ્રકારનો પ્રભાવ છે એ જોવા મળતો નથી, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં। આમ છતાં સ્મૃતિશાસ્ત્રનો મોટા ભાગના જે વચનો છે એ કાયમી રીતે દરેક દેશના દરેક કાળમાં ઉપયોગી થતા હોય છે। આ પાઠના પ્રથમ શ્લોકમાં ધર્મના દસ લક્ષણનો ઉપદેશ આપેલો છે। ધર્મના કેટલા લક્ષણો છે? તો કે દસ પ્રકારના લક્ષણો છે, એની બાબતની ચર્ચા કરવામાં આવી છે। આ લક્ષણો એવા છે કે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર પડી શકે એમ નથી, બરાબર। આ રીતે ધર્મના દસ લક્ષણો છેવટે માનવ ધર્મના લક્ષણો બની રહે છે। કોઈ પણ ધર્મ છે એ શું શીખવે? માત્ર અને માત્ર માનવતા શીખવે, બરાબર। આપણે ઉમાશંકર જોશીનું કાવ્ય છે કે હું માનવી માનવ થાવ તો ઘણું, એટલે કે અંતે તો કોઈ પણ ધર્મ છે એ તમે કોઈ ધર્મ પાડો તો અંતે તો માણસાઈ સુધી જતો ધર્મ છે એ એક જ છે। જ્યારે કોઈ પણનું લોહી નીકળે ત્યારે અલગ કલરનું હોતું નથી, માણસાઈનો ધર્મ કે માનવતા એક જ છે। આપણે કયા ઘરે જન્મ લઈએ છીએ એ ઈશ્વરને આધીન છે, પણ આપણા કર્મો કેવા પ્રકારના છે એ માણસ તરીકે મનુષ્યને અધીન છે। આ વાત હંમેશા યાદ રાખવી, એટલે કે માનવ ધર્મના લક્ષણો બની રહે છે। ધ્રુતિ વગેરે ધર્મના જે દસ લક્ષણો અહીં ગણવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય, તેમનું મહત્ત્વ ધ્યાનમાં આવે, તેમના સ્વરૂપનું દર્શન થઈ શકે તેવા અનેક હેતુથી બીજા દસ પદ્યો પણ સાથે મૂકવામાં આવ્યા છે। આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે। એમની એ વિશેષતા છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત ઉદ્ધૃત થતા રહે છે। બધા પદ્યો છે અનુષ્ટુપ છંદમાં છે, આપણે કાલે આની ચર્ચા કરેલી છે। 8 8 8 8 એટલે કે 4 ચરણ, 32 અક્ષર, પંચમ લઘુ સર્વત્ર, સપ્તમમ દ્વિચતુર્થયો, ગુરુ શ્રેષ્ઠમ ચ પાદાનમ, શેષેશ્વ નિયમો મતઃ, બરાબર। એટલે કે યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ, બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પેલા એની વિશેષ નોંધ જોઈ લઈએ કે વિશેષ નોંધ છે એમાં તમને શું કહે છે। દશક ધર્મ લક્ષણ, ધર્મ વિશે આપણા સમાજમાં અનેક પ્રકારની ગેરમાન્યતાઓ જોવા મળે છે। હવે ધર્મ છે ને એ કોઈની હસ્તગત થયેલો નથી, બરાબર, પરંતુ વાસ્તવમાં આપણા શાસ્ત્રો કે સાહિત્યમાં ક્યાંક ધર્મનો સંકુચિત અર્થ છે જ નહીં। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે, પાળી શકે એટલી છૂટછાટ તો આપણે જોવા મળે છે। ધર્મ જેટલી પણ શાસ્ત્રીય વ્યાખ્યાઓ છે તે બધી જ ધર્મને વિશાળ અર્થમાં જીવનની મૂળભૂત આવશ્યકતા તરીકે મૂલવે
છે। મનુસ્મૃતિમાં ધર્મના 10 લક્ષણો ગણાવ્યા છે, જેના દ્વારા ધર્મ શબ્દનો વ્યાપક અર્થ સમજી શકાય છે। બરાબર, જે સાચા માર્ગે દોરે એ જ સાચો ધર્મ એ હંમેશા યાદ રાખવું, કારણ કે સૌથી મોટો ધર્મ છે એ માણસાઈનો ધર્મ છે, કેમ સારો માણસ બને એનો ધર્મ છે। બરાબર, બાકી કોઈના ઘરમાં જન્મ લેવાથી કે કોઈ પણ ધર્મ પાડવાથી આપણે સારા માણસો છીએ એવું કહી શકાય નહીં, પરંતુ આપણી અંદર જો માણસાઈ જીવિત હોય તો આપણે સારા માનવી બનીએ, એ જ આપણો સાચો ધર્મ બની રહે। ધ્રુતિ, ધ્રુતિ એટલે કે ધીરજ। જે વ્યક્તિ ધર્મપથનો પ્રવાસી છે તેને ધ્રુતિ વિના ચાલે નહીં, કારણ કે ધર્મ કે કર્તવ્યનો પથ અત્યંત કઠિન અને ડગલે ને પગલે પરીક્ષા કરનારો છે। ધ્રુતિ એટલે શું છે? ધીરજ, સૌથી પહેલું લક્ષણ છે ધ્રુતિ। બરાબર, તો એ ધીરજતાનો ગુણ છે એ માણસને ક્યારેય ચલિત થવા દેતો નથી। બરાબર, ધર્મ કે કર્તવ્યનો પથ અત્યંત કઠિન ડગલે ને પગલે પરીક્ષા કરનારો છે। કર્મ વસ્તુ એવી છે કે તમે સાચા કર્મ કરો તો તમારે પરીક્ષા દેવી જ પડે, ખોટાને ક્યારે હાનિ હોતી નથી। આવી પરિસ્થિતિમાં જો વ્યક્તિ ધૈર્ય ખોઈ બેસે તો તેના માટે આ પથ પર ચાલવું અસંભવ બની જાય છે। એટલે કે જો વ્યક્તિ છે ધૈર્ય ધીરજતા છે એ ખોઈ બેસે તો આ પથ છે, આ રસ્તો છે એ ખૂબ જ કઠિન બની જાય। એટલે કે પહેલું લક્ષણ છે ધીરજતા ધારણ કરવી। જો ધર્મનું પહેલું લક્ષણ છે ધીરજ, ધૈર્ય હોવું જોઈએ, તમારામાં સભાનતા હોવી જોઈએ। બરાબર, અને તમને મુશ્કેલી એટલે આવે છે કે તમે સારી રીતે ને સાચી રીતે કર્મ કરો છો એટલે। બરાબર, બાકી ખોટા માણસોને ક્યારે હાનિ થતી હોતી જ નથી, સાચા માણસને જ ડગલે ને પગલે પરીક્ષા દેવી પડે। એટલે જ આપણા ગુજરાતીમાં કહેવત છે કે કસોટી છે ને એ કંચનની થાય કથિરની નહીં। કંચન એટલે કે સોના જેવી પદાર્થ છે, એને તમે જોયું છે ધોરણ 10માં, એને કાપવું પડે, ટીપવું પડે, એને બધા ઘા સહન કરવા પડે, અલગ અલગ ઘાટમાં ઘડાવવું પડે। બરાબર, તો કસોટી કંચન નહીં થાય, કથિર એટલે મામૂલી ધાતુની કોઈ કસોટી કરતું નથી, એને જે આકારમાં રાખો એ જ આકારમાં એને રાખવામાં આવે, એ વ્યક્તિ જીવે તો અહીંયા સુધી ને મરે તો અહીંયા સુધી। પણ સોનું એવી ધાતુ છે જેને બળવું પડે, ટીપવું પડે, નિંભાડામાં ઝાવવું પડે, ઘસાવવું પડે, કપાવવું પડે, એમ ધીરજનો ગુણ પણ એવો જ છે જે ડગલે ને પગલે પરીક્ષા કરનારો છે માણસની। બરાબર, જે પોતાના કર્તવ્ય અને ધર્મ પર્થ ઉપરથી ધૈર્ય ધારણ કરે એ વ્યક્તિ હંમેશા આગળ વધી શકે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ જગ્યાએ આપણે કોઈ સંકુચિત અર્થ લેવાનો નથી। પછી વાત થઈ દમ, દમન ઇન્દ્રિય નિગ્રહ જીતેન્દ્રિય। દમ એટલે કે ઇન્દ્રિયોનું દમન કરવું, આપણી જાતને આપણે કાબૂમાં રાખવી। શ્રોત, ત્વચા, ચક્ષુ, જીહ્વા, ઘ્રાણ। બરાબર, શ્રોત્ર કાન, ત્વચા સ્પર્શ, ચક્ષુ આંખ, જીહ્વા જીભ, ઘ્રાણ નાક, એટલે કે 5 ઇન્દ્રિયો। બરાબર, તેને દ્વાર કહે છે, કેમ કે શબ્દ છે। બરાબર, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 ઇન્દ્રિયો છે, એના દ્વારા 5 દ્વારો દ્વારા આપણે પ્રવેશ કરે છે। વિષયોના પ્રભાવથી મનુષ્ય કામનાઓમાં ફસાય છે। અરે વાહ, કેટલું સરસ છે, કેવા વ્યવસ્થિત છે, જે પણ તમે બોલો છો શબ્દ રૂપ સ્પર્શ અને ગંધ એમાં માણસ મોહાઈ જાય છે। બરાબર, પણ એમાં આપણે ફસાવવાનું નથી, આપણે કાબૂ રાખવાનો છે। જેવી રીતે કાચબો છે ને એ સૌથી ઇન્દ્રિય નિગ્રહ માટેનું સૌથી ઉત્તમ ઉદાહરણ જો હોય તો એ કાચબો છે, કારણ કે કાચબો છે ને એ પોતાના બધા જ અંગોને પોતાની અંદર સમાવવાની શક્તિ રાખે છે। તમે કાચબાને જોયું હશે, એના પગ, એની પૂંછડી, એના આગળના 2 હાથ છે, પાછળના 2 પગ છે, એનું મોઢું છે, એ બધું જ પોતાની ઢાલમાં અંદર સંકુચીને રાખી શકે છે। શિવના મંદિરે જશો ને એટલે કાચબાને સૌથી પહેલાં બેસાડવામાં શું કામ? કેમ કે ઇન્દ્રિય છે એને કાબૂમાં રાખનાર કોણ છે? તો કે શિવ છે। કામદેવનું પણ દહન કરી શકે છે, ભસ્મ કરી શકે છે, એને બાળી શકે છે, જીતેન્દ્રિય છે, શિવ છે। બરાબર, એટલે કે ઇન્દ્રિય ઉપર આપણને કાબૂ હોવો જોઈએ। બરાબર, આથી જો મનુષ્ય કામનામાં ફસાય એટલે દુઃખી થાય, પણ જો આપણે કોઈ કામમાં ઈચ્છાઓમાં ફસાય નહીં તો આપણે સુખી થવાના છીએ। સુખી બનવા માટે પ્રથમ દ્વાર રૂપી 5 ઇન્દ્રિયો પર વિજય મેળવવો
आवश्यक छे ए अध्यात्म पथिक आ पांच इंद्रियोने अंकुश में लावे छे तेनो निग्रह करे छे तेने जितेन्द्रिय कहेवाय छे। एटले के जेने इंद्रिय जीत मेळवी लीधी छे इंद्रियो पर काबू मेळवी लीधो छे तेने जितेन्द्रिय कहेवाय छे। આગળ વધીએ અસ્તેય એટલે કે ચોરી ન કરવી। હવે પાછું ગાંધીજીનું જો સત્ય અહિંસા ચોરી ન કરવી વણજો તું નવ સંઘરવું એટલે કે અસ્તેય એટલે કે ચોરી ન કરવી। મહર્ષિ પતંજલિએ યોગ દર્શનમાં પાંચ યમ અંતર્ગત અસ્તેયનો સમાવેશ કરેલો છે। આપણે માત્ર કોઈની વસ્તુની જાણ બહાર લઈએ એ પણ ચોરી કહીએ છીએ। આપણે જોતી હોય તો એ વસ્તુ બે વાર ત્રણ વાર પૂછીને લેવાની પણ ક્યારેય એ વસ્તુની ચોરી કરવાની નહીં। તમે ધોરણ 10માં હશો ત્યારે ગાંધીજીનો પાઠ આવી ગયો છે ચોરીઓને પ્રાયશ્ચિત, બરાબર? ચોરી થઈ જાય તો આપણે ભૂલ સ્વીકારી લેવી જોઈએ, પરંતુ અહીં કોઈ અન્યની વસ્તુમાં મનથી પણ આસક્તિ થાય તેને ચોરી કહી છે। આવી ચોરીનો ભાવ પણ ન હોય તેને અસ્તેય કહ્યું છે। મન વચન અને કર્મથી આપણે કોઈની વસ્તુ અડકવી જોઈએ નહીં, સ્પર્શ પણ કરવી જોઈએ નહીં, બરાબર? અસ્તેય। પછી છે શૌચમ, શૌચ એટલે સ્વચ્છતા, શુદ્ધિ। આપણે બહારની શુદ્ધિ તો રોજ કરીએ છીએ પરંતુ અંદરની શુદ્ધિ પણ એટલી આવશ્યક છે। આપણે આપણી જાતને સમજવા માટે કોઈ વ્યક્તિનું ન વિચારીએ, કોઈ પીરને ન પૂજીએ, કોઈ બાબાને ન પૂજીએ, પરંતુ આપણો આત્મા જે આપણને કહે કે આ સાચું છે આ ખોટું છે, એ જે આંતરિક શુદ્ધિ છે, વિચારોની શુદ્ધિ છે, એને મહત્તા અહીંયા દર્શાવવામાં આવી છે કે આપણો ભાવ જો શુદ્ધ હશે તો આપણને ક્યારે મુશ્કેલી આવશે નહીં। વળી અન્ય પ્રત્યે કોઈ પણ પ્રકારના દુર્ભાવનો ત્યાગ પણ એ પણ શુદ્ધિ જ છે। વ્યક્તિ જો અંદરથી શુદ્ધ ન હોય તો ભક્તિનો કોઈ અર્થ રહેતો નથી। તમે અંદર છે બહાર તમે રામ રામ બોલો અને આપણે કહીએ કે બગલમાં છુરી રાખીએ, બરાબર? ઓલા બગલાની વાર્તા ઉપરથી કે એક બગલો છે ને મારે આજે વ્રત છે, બહારથી ટીલા ટપકાને વ્રત કરવાની વાત કરે, અંદરથી માણસને કાપવાની વાત કરે તો એ કોઈ પ્રકારની શુદ્ધિ નથી। જો શુદ્ધ થવું હોય, બરાબર, તો અંદર અને બહારથી બંનેથી શુદ્ધ થવું જોઈએ, બરાબર? શુદ્ધ થવા માટે બુદ્ધ થવું પણ બહુ જરૂરી છે, શાંતિ હોવી પણ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ। સાત્વિકી બુદ્ધિ, શ્રીમદ ભગવદ્ ગીતામાં 13-18 અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ત્રણ ગુણોનું વિસ્તૃત વર્ણન કરે છે। તેના અંતર્ગત 18ના અધ્યાયમાં ભગવાન ત્રણ પ્રકારની બુદ્ધિ કહે છે। ધી એટલે બુદ્ધિ, જેમાં ધારણ થાય છે બુદ્ધિ, તે સાત્વિકી, રાજસી અને તામસી, બરાબર? સત્વ પ્રકારની બુદ્ધિ, તમસ પ્રકારની બુદ્ધિ અને રાજસિકી બુદ્ધિ, જે પ્રવૃત્તિ નિવૃત્તિ કાર્યો અકાર્ય, જે કાર્ય કરવા જેવું છે, કયું કાર્ય કરવા જેવું નથી, તે કોનાથી ડર લાગે છે, કોનાથી ડર લાગતો નથી, ક્યાં આપણને કોઈ પણ કર્મ છે બંધન બને છે, ક્યાં આપણને મુક્તિ અપાવે છે, આ જાણનારી બધી બુદ્ધિ છે ને એ સાત્વિકી બુદ્ધિ છે। સાચું શું છે ને ખોટું શું છે ને એની વચ્ચે ભેદ પારખવાની વિવેક શક્તિ, આપણે ન્યાય જોયો હતો ત્યારે ન્યાયમાં પણ આપણે જોયું હતું સાચું ખોટું શું છે એ પારખવાની જે શક્તિ છે એને સાત્વિકી વસ્તુ કહેવાય, બરાબર? અને જે ધર્મ અધર્મ કાર્ય અકાર્ય યથાવત નથી તે જાણતી બુદ્ધિ છે રાજસી બુદ્ધિ છે। જે અધર્મને ધર્મ માની લે છે એ તમસ પ્રકારની બુદ્ધિ છે। આ રીતે બધા પદાર્થો વિપરીત ગ્રહણ કરે છે તે તામસિક બુદ્ધિ છે, એને આપણે કહી શકીએ છીએ। પછી વાત છે વિદ્યા, જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી હું તમને સમજાવી દઉં કે તમે મોટે ભાગે વિદ્યા બોલો છો, વિદ્યા શબ્દ નથી, એ શબ્દ છે વિદ્યા, દ્યોધ છે ત્યાં, દ અને યનું સમિશ્રણ છે વિદ્યા। વિદ્યા જ્ઞાનનો સમાનાર્થી શબ્દ છે, બરાબર? અહીં શાસ્ત્ર શબ્દ પણ તેના વિકલ્પે વપરાયો છે। વિદ્યા અથવા જ્ઞાનનું કાર્ય પ્રકાશ કરવાનું છે। સા વિદ્યાયા વિમુક્તયે, જે મુક્તિ અપાવે ને એ જ વિદ્યા છે, જે પવિત્ર બનાવે એ જ વિદ્યા છે। એટલે જ કે દેખાતું નથી દેખાડવાનું કાર્ય છે વિદ્યા કરે છે, જેમ કે કોઈ
प्रमेय प्रथम समझाय नहीं परंतु तेना सिद्धांतनु ज्ञान थाय पछी सरल लागे छे। पायथागोरसनो प्रमेय समझवा माटे तमारे ए बी स्क्वेर ने बी सी स्क्वेर ने बराबर ए तमारे शोधवू पड़े, तो पहला एना सिद्धांत ने जाणवो पड़े। एवी ज रीते ज्ञाननी प्राप्ति थया बाद ज आपणे विद्यानी प्राप्ति थई शके। साची विद्या एवी छे जे पवित्र बनावे, ज्ञान एवुं छे जे तमने सारा कार्य करवा माटे प्रेरे, एज साची विद्या कही शकाय। ए रीते जेम जेम मनुष्य विद्या ग्रहण करतो जाय छे तेम तेम संशयोनो नाश पामतो जाय छे। जेम जेम विद्या आवे ने तेम तेम तमारामां परिवर्तन थवू जोईए। उद्धताई करता परिवर्तन छे बहु जरूरी छे, विनम्रता आववी जोईए। जो विद्यार्थी छे ए विनम्रताथी शोभे अने जे विद्यार्थी विनम्र छे ए विद्या प्राप्त करी शके, कारण के जे नमे एने विद्या प्राप्त थाय। જ્ઞાનના દર્શન માટે નેત્રની આવશ્યકતા નથી, કારણ કે જ્ઞાન સ્વયં લોચન છે, એટલે ચક્ષુ છે, આંખ છે, જે અપ્રત્યક્ષનું પણ દર્શન કરાવવાનું સામર્થ્ય ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, એટલે કે વિદ્યાની પ્રાપ્તિ આમ અહીંયા આપણે થોડાક જ આપેલા છે, આપણે દસે દસ લક્ષણો છે એની ચર્ચા કરવાની છે, આપણે આજે અહીંયા સુધી અટકાવીએ છીએ।